અપ્રાપ્ય વનસ્પતિ આજે પણ આપણા જુદા જુદા વિસ્તારોમાં સંગ્રહાયેલી છે. તો એ વિસ્તારોને ખૂંદીને એ વિસ્તારોનો કોલેજના માધ્યમથી અથવા પ્રવાસ યોજી અને અનુભવી અથવા જે એક્સપર્ટ્સ છે એની મદદથી વનસ્પતિની ઓળખ પ્રસ્થાપિત કરી અને આવી બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓને માહિતી પૂરી પાડીએ તો જે કંઈ એક્સપ્લોરેશન છે એ ઉપયોગી થઈ પડે. સ્લાઇડમાં જે વિગત દર્શાવી છે તે મુજબ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા એક ઇન્સ્ટિટ્યૂટનું નામ છે. ભારત સરકારના જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ છે એના દ્વારા ચાલતી આ એક સંશોધન કરતી સંસ્થા છે. મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય રીતે તેનો જુદી જુદી વિસ્તારમાં ઉગતી વનસ્પતિ અંગેની માહિતી એકત્ર કરવાની અને તેના જુદા જુદા વિભાગમાં એને વિભાજિત કરેલી અને એક ટેબ્યુલાઇઝેશન અથવા તો પ્રકાશન રૂપે પ્રસ્થાપિત કરી. મોટે ભાગે ફ્લોરિસ્ટિક સ્ટડી અને ટેક્સોનોમી વિષય સાથે આ સંકળાયેલી સંસ્થા છે. આઝાદી પૂર્વેના ઇતિહાસની જો ચર્ચા કરીએ તો ત્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જે સામાન્ય રીતે ભારત દેશ ઉપર રાજ કરતી હતી ઘણી બધી જગ્યાએ એમને બોટનિકલ ગાર્ડન્સ ડેવલપ કરેલા હતા, વિકસાવેલા હતા. સેબપુર છે, પૂના છે, સહારનપુર છે અથવા મદ્રાસની અંદર એ ઘણા બધા આવા બોટનિકલ ગાર્ડન જે તે વખતે ઉગાડેલા હતા કે જે રાજા મહારાજા જુદા જુદા વિસ્તારમાં જાય અથવા તો અંગ્રેજો જ્યારે આવ્યા અને જુદા જુદા વિસ્તારમાં જાય કોઈ અલભ્ય અથવા તો કોઈ અજાણી વનસ્પતિ પોતાને પ્રાપ્ત થાય તો એ લાવી અને આ રીતે બોટનિકલ ગાર્ડનનો વિકાસ કર્યો હતો. હવે આ જે ગાર્ડન હતા બોટનિકલ ગાર્ડન એ સામાન્ય રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની તેની પર નજર હતી. જુદા જુદા ગાર્ડનમાંથી મોટેભાગે ઔષધીય વનસ્પતિના છોડ પણ તેઓ ઉગાડવા લાગ્યા અને ધીરે ધીરે જે જાણકારી પ્રાપ્ત થતી હતી કે ઔષધિ રીતે ઉપયોગી છે એટલે ખાસ કરીને એક વેપાર ઉદ્યોગમાં અથવા તો એક આર્થિક ઉપાર્જન તરીકે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો. એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપની કે જેને બોટનિકલ ગાર્ડનને ખાસ કરીને વનસ્પતિઓના એકત્રીકરણ માટે, તેને ઉછેર પદ્ધતિ માટે અને ઔષધીય વનસ્પતિના વેપાર ઉદ્યોગ સાથે પણ તેમને સાંકળ્યા હતા. 1947 પહેલાં બોટનિકલ સર્વે એ ઇન્સ્ટિટ્યૂટ રૂપે સ્થાપિત થઈ, જેની સૌપ્રથમ સ્થાપના 13 ફેબ્રુઆરી 1890 રોજ થઈ અને સૌપ્રથમ ડાયરેક્ટર સર જ્યોર્જ કિંગ જે પોતે રોયલ બોટનિકલ ગાર્ડન કલકત્તાના સુપ્રિન્ટેન્ડન્ટ હતા તેના દ્વારા થઈ. ખાસ કરીને જે હેતુ હતો બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનો કે જુદા જુદા વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ એને એક્સપ્લોર કરવા, એની વિશેની માહિતી એકત્ર કરવી અને આ બોટનિકલ વર્ક જે થાય છે એનું એક કોઓર્ડિનેશન કરવું. મિત્રો, જુદા જુદા વિસ્તારમાં ઘણા બધા કાર્યો થતા હોય પણ એ બધા કાર્યોનું એકત્રીકરણ થઈ અને પછી જે ઓર્ગેનાઇઝેશન વર્ક કરે છે તેના કારણે એ બધી સચોટ માહિતી, એના કેટલાક નબળા અથવા સબળા પાસા અથવા તો કઈ જગ્યાએ કેટલી વનસ્પતિ ઉગી છે તે બધાની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. એ જે ફોટોગ્રાફ બતાવેલો છે BSIના એટલે કે આઝાદી પહેલાંના જે સ્થાપના થઈ છે બોટનિકલ સર્વેની તેના પ્રથમ સ્થાપક જ્યોર્જ કિંગ અને આ ઉપરાંત પણ ઘણા બધા એવા વૈજ્ઞાનિકો જે કદાચ તમે બોટનિકલ નામ જાણતા હશો તો તેની પાછળ કેટલાક વૈજ્ઞાનિકોના નામ પણ ઉલ્લેખ કરેલા હોય છે. જુદી જુદી જગ્યાઓમાં વૈજ્ઞાનિકો ફરી અને વનસ્પતિ અંગેની માહિતી એકત્ર કરી હતી, જેમાં થોમસ હેનરી કોલબ્રુક, એચ ફાલ્કનર, વિલિયમ ગ્રિફિથ, ફ્રાન્સિસ બુકાનન હેમિલ્ટન, વિલિયમ રોક્સબર્ગ, નથાનિયલ વેલિચ, ડેવિડ પ્રેન, જેફ દુથી, આર સ્ટાર્ચે, જે વિન્ટરબોટમ, એમ મૂરક્રોફ્ટ અને જે એફ રોયલ વગેરે કેટલા ઘણા બધા નામ છે કે જે પોતે આ બધી વનસ્પતિઓની જાણકારી પ્રાપ્ત કરી હતી. ખાસ કરીને માત્ર વનસ્પતિને ઓબ્ઝર્વ કરી અને કલેક્ટ કરવી એટલું નહીં પણ એ વનસ્પતિ અંગેની પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત કરી અને દુનિયા સમક્ષ પહોંચાડવાનું કામ કર્યું હતું અને દેશના એક ફ્લોરા જેમાં એમનું જ્ઞાન ઉપયોગી સાબિત થયું હતું. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા આઝાદી પછી એટલે કે 1947 પછીના વર્ષમાં
ડૉક્ટર ઈ કે જાનકી અમ્મલ એ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે એપોઇન્ટ થયા 14 ઓક્ટોબર 1952 અંદર. અને ત્યાર પછી ભારત સરકાર દ્વારા 29 માર્ચ 1954 રોજ કલકત્તા ખાતે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાની વિધિવત રીતે મુખ્ય વડા મથક તરીકે સ્થાપના કરવામાં આવી. સામાન્ય રીતે ફ્લોરિસ્ટિક સર્વેનો જે કલેક્શન થતું હોય છે અથવા તો જે કંઈ પણ ડિટેલ ઇન્ફોર્મેશન વનસ્પતિને અનુલક્ષીને હોય એના અકરન્સ એટલે કે જ્યાં વિસ્તારમાં જોવા મળતી હોય ડિસ્ટ્રીબ્યુશન કયા કયા ભાગોમાં વહેંચાયેલી છે ઇકોલોજી એટલે કે પર્યાવરણીય અવસ્થા ઇકોનોમિક યુટિલિટી એટલે કે આર્થિક એના ઉપયોગી વિશેની માહિતી એ ત્યાં એકત્ર કરવામાં આવે છે. કલેક્ટ કરવાની એટલે કે એકઠી કરવાની આઈડેન્ટિફાય એટલે કે ઓળખ વિધિ કરવાની અને ડિસ્ટ્રીબ્યુટ મટીરિયલ્સ એટલે કે જે કંઈ પણ તેના એક્સટ્રેક્શન અથવા તો જે કંઈ પણ વનસ્પતિના અંગો હોય એની વહેંચણી કરવાનું કાર્ય પણ આ સંસ્થા કરે છે. એજ્યુકેશનલ અને સાથે સાથે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ આ BSI પોતે એના મુજબ કામ કરે છે. ઓથેન્ટિક કલેક્શન કરી તેનો વેલ પ્લાન્ડ હર્બેરિયા તૈયાર કરી અને જુદા જુદા સ્ત્રોતોમાંથી મળેલ વનસ્પતિને એ જુદા જુદા દેશના વિવિધ ભાગો હોય એ સામાન્ય રીતે લોકલ કક્ષાએ એટલે કે આપણી આસપાસનો વિસ્તાર હોઈ શકે કોઈ જિલ્લા કક્ષાએ હોઈ શકે રાજ્ય કક્ષાએ હોય અથવા નેશનલ દેશ કક્ષાએ એ વિસ્તૃત માહિતી એકઠી કરે છે. મિત્રો જોયું કે 1954ની અંદર મુખ્ય મથક કલકત્તા મુકામે રાખવામાં આવેલું હતું. આખા દેશની અંદર આવા જુદા જુદા ઘણા બધા ભૌગોલિક વિસ્તાર હતા અને તે મુજબ જેમ આપણે ચાર દિશા છે ઉત્તર પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એ દિશા મુજબ આવા BSI સંસ્થાને પોતાની કામગીરીમાં સરળતા થઈ શકે એ માટે જુદા જુદા વિભાગોમાં એના બીજા હેડક્વાર્ટર્સ જેને સર્કલ તરીકે ઓળખવામાં આવે છે તેની સ્થાપના કરવામાં આવી. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનું જે સાઉધર્ન સર્કલ છે એ કોઇમ્બતુર મુકામે, બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનું જે ઇસ્ટર્ન સર્કલ છે એ શિલોંગ મુકામે, વેસ્ટર્ન સર્કલ એ પુના મુકામે અને નોર્ધન એટલે કે ઉત્તરી સર્કલ દેહરાદૂન મુકામે રાખવામાં આવ્યું. આમ ઉત્તરમાં દેહરાદૂન, પૂર્વમાં શિલોંગ, પશ્ચિમમાં પુના અને દક્ષિણમાં કોઇમ્બતુર કે જે તામિલનાડુની બીજા નંબરનું જે મોટું શહેર છે ત્યાં બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના જુદા જુદા સર્કલો વિભાજિત કરવામાં આવે છે. એના વિશેની જો સંપૂર્ણ માહિતી મેળવીએ તો બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા તેમાં સાઉધર્ન સર્કલ એટલે કે દક્ષિણનું જે સર્કલ છે એ કોઇમ્બતુર મુકામે 10 ઓક્ટોબર 1955 કાર્યરત થયું છે. સામાન્ય રીતે આ BSI સંસ્થા જે કેરાલા, તામિલનાડુ અને લક્ષદ્વીપ કે મિનિકોય જે યુનિયન ટેરિટરીઝ છે એની જોવા મળતી વનસ્પતિની માહિતી એકત્ર કરે છે. આ સર્કલ પાસે નેશનલ ઓર્કિડેરિયમ, મિત્રો ઓર્કિડેરિયમ એટલે કે ઓર્કિડનો ઉછેર, ઘણી વખતે આપણે સરસ મજાના પુષ્પો જોઈએ છે ઓર્કિડના અને એ ઓર્કિડને જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે કુદરતી રીતે જુગાડવામાં આવે કે જ્યાં ઓર્કિડેરિયમ બનાવવામાં આવે છે એ બોટનિકલ ગાર્ડનની અંદર આવા ઓર્કિડેરિયમની સ્થાપના કરવામાં આવી છે. એક ટિશ્યુ કલ્ચરની લેબોરેટરી પણ યરકોડ કે જે તામિલનાડુનું હિલ સ્ટેશન છે ત્યાં મૂકવામાં આવી છે. મોટે ભાગે 2.5 લાખ જેટલા સ્પેસીમેન ત્યાં એકત્ર કરવામાં આવેલા છે. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનું પૂર્વીય સર્કલ જે શિલોંગ મુકામે છે 1 એપ્રિલ 1956 રોજ અસ્તિત્વમાં આવ્યું છે. આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા જે પૂર્વ ઉત્તરીય ભાગમાં આવેલા જુદા જુદા નાના રાજ્યો છે તે આ ઝોનની અંદર કવર થાય છે. નેશનલ ઓર્કિડેરિયમ એ શિલોંગ ખાતે, બોટનિકલ ગાર્ડન એ બારાપાની અને ટિશ્યુ કલ્ચર લેબોરેટરી એ શિલોંગ અને બારાપાની ખાતે અસ્તિત્વ ધરાવે છે. 2.5 લાખ જેટલા સ્પેસીમેન હર્બેરિયમ સ્ટ્રીટના ભાગરૂપે ત્યાં એકત્ર થયેલા છે. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા વેસ્ટર્ન સર્કલ એટલે કે પશ્ચિમ સર્કલ છે એ
પુના મુકામે 12 ડિસેમ્બર 1955 ના રોજ કાર્યરત થયું હતું. ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલી, દમણ દીવ જેવી યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લે છે. આ સર્કલ બોટનિકલ ગાર્ડન જે મુંધવાની અંદર બનાવવામાં આવ્યો છે, 1.5 લાખ કરતાં વધુ સ્પેસીમેન હર્બેરિયમ શીટ રૂપે અહીંયા સંગ્રહિત કરવામાં આવે છે. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનું ઉત્તર સર્કલ જે દહેરાદૂન મુકામે 1 ઓગસ્ટ 1956 રોજ અસ્તિત્વમાં આવેલું છે. હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ અને દિલ્હી કે ચંદીગઢ જેવી યુનિયન ટેરિટરીઝ આ સર્કલને આવરી લે છે. બોટનિકલ ગાર્ડન એ દહેરાદૂન મુકામે છે. ખીરસુ અને પૌરી મુકામે આ બોટનિકલ ગાર્ડન આવેલા છે. ગ્રીન હાઉસ, ઓર્કિડેરિયમ અને ટિશ્યુ કલ્ચર લેબોરેટરી દહેરાદૂન મુકામે પ્રસ્થાપિત છે. અત્યારે લગભગ 1.25 લાખથી વધુ સ્પેસીમેન એ હર્બેરિયમ સેટ રૂપે ત્યાં એકત્ર કરવામાં આવેલા છે. મિત્રો, આ જુદા જુદા 4 સર્કલ બન્યા, તેની સાથે સાથે એક સેન્ટ્રલ બોટનિકલ લેબોરેટરીની પણ સ્થાપના લખનૌ મુકામે 1957 રોજ કરવામાં આવી છે. સામાન્ય રીતે વનસ્પતિ વિજ્ઞાનની અંદર સાયટોલોજી એટલે કે કોષવિદ્યા, પ્લાન્ટ ફિઝિયોલોજી, દેહધર્મવિદ્યા, પ્લાન્ટ કેમેસ્ટ્રી એટલે કે વનસ્પતિ રસાયણ, સીડ બાયોલોજી એ બીજ જીવશાસ્ત્ર અને ઇકોલોજી પર્યાવરણશાસ્ત્ર સાથે સંકળાયેલી છે. ખાસ કરીને કન્વેન્શનલ ટેક્સોનોમી સાથે પણ આ સેન્ટ્રલ બોટનિકલ લેબોરેટરી સંકળાયેલી છે. 13 એપ્રિલ 1954 રોજ સ્થાપિત થયેલી સેન્ટ્રલ બોટનિકલ લેબોરેટરી ખાસ કરીને ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તા અલ્હાબાદની અંદર શિફ્ટ થઈ, ત્યાર પછી કલકત્તામાં પણ એક કેન્દ્ર જે ખાસ કરીને સેન્ટ્રલ બોટનિકલ લેબોરેટરીનું હતું ત્યાં ખસેડવામાં આવેલું છે. 6000 જેટલા હર્બેરિયમ સ્પેસીમેન, 5500 જેટલા મ્યુઝિયમની અંદર જોવા મળતા કેટલાક વનસ્પતિના અપ્રાપ્ય અલભ્ય અંગોની રચના ત્યાં મૂકવામાં આવી છે. ક્રોમોઝોમ એટલાસનો પ્રોગ્રામ, બાયોસિસ્ટમેટિક સ્ટડી હોય, ઇથનોબોટની વિશેનો અભ્યાસ હોય, સીડને અનુલક્ષીને એને સ્ટોરેજ કે વાયબિલિટી અથવા એના જર્મિનેશન વિશેનો અભ્યાસ આ લેબોરેટરીમાં કરવામાં આવે છે. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનો વ્યાપ વધતો ગયો તેમ સાથે સાથે બોટનીને અનુલક્ષીને વનસ્પતિના જે નમૂના એકત્ર કરતા હતા એની ઉછેરવાની જે પદ્ધતિ હતી એ મુજબ બોટનિકલ ગાર્ડન કે જ્યારે અંગ્રેજોના વખતમાં રોયલ બોટનિક ગાર્ડન તરીકે ઓળખવામાં હતો, કંપની બાગાન તરીકે પશ્ચિમ બંગાળમાં જે પ્રસ્થાપિત હતો તેને ફરી ઇન્ડિયન બોટનિકલ ગાર્ડનના નામ સાથે 1950ની અંદર સ્થાપિત કરવામાં આવ્યું. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ તેમાં રહેલ હર્બેરિયમ કે જેને સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ ટૂંકમાં CNH તરીકે ઓળખવામાં આવે છે તેનું નામકરણ કર્યું. મોટે ભાગે વહીવટી જે આપણે વ્યવસ્થાપન કહીએ એનું નિયંત્રણ વેસ્ટ બેંગાલના સરકારના હસ્તક હતું. એ સરકારે 1 જાન્યુઆરી 1963 તેનું સંચાલન બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાને આપેલ છે. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંદર સામાન્ય રીતે જે કંપની બાગાન તરીકે ઓળખાતો અથવા તો રોયલ બોટનિકલ તરીકે ઓળખાતો જે બગીચો હતો અથવા બોટનિકલ ગાર્ડન જેને કહીએ છીએ ત્યાં લાખો લોકો એ વિસ્તારની મુલાકાત લે છે. મિત્રો, ઘણા બધા અલભ્ય અથવા અપ્રાપ્ય અથવા બીજા પ્રદેશોમાં ન જોયા હોય તેવી વનસ્પતિઓ ત્યાં જોવા મળે છે. એક એટ્રેક્શન ત્યાં વડનું મોટું ઝાડ છે, 250 વર્ષ જૂનું છે, 1.5 એકરમાં પથરાયેલું છે. સામાન્ય રીતે 2800 જેટલી જે વડવાઈઓ એની નીકળે છે અને એમાંથી જે સ્તંભીય મૂળ અને સ્તંભનો જે ભાગ બનાવે છે જેને આપણે અંગ્રેજીમાં પ્રોપ રૂટ કહીએ છીએ, આવા 2800 જેટલા પ્રોપ રૂટનો ભાગ એમાં જોવા મળે છે. એટલે મિત્રો, કલ્પના કરો કે 1.5 એકરના ભાગમાં વિસ્તૃત એક જ વડના ઝાડમાંથી 2800 જેટલા આવા પ્રોપ રૂટ ધરાવતી આ વનસ્પતિ જોવાનો લાહો પણ એક અલભ્ય છે.
જેમ જેમ બીએસઆઈનો વ્યાપ વધતો ગયો તેમ જેમ મુખ્ય મથક કલકત્તા, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જે દેહરાદૂન, શિલોંગ, કોઇમ્બતુર અને પુના મુકામે હતું, તેમ સેન્ટ્રલ સર્કલની પણ સ્થાપના કરવામાં આવી 1962ની અંદર અલ્હાબાદ મુકામે, જે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશના રાજ્યોને આવરી લે છે. મુખ્ય મથક એનું અલ્હાબાદ છે. બીજો, રાજસ્થાન અને ગુજરાતનો કેટલોક વિસ્તાર એવો છે કે જેમાં સામાન્ય રીતે મોટેભાગે સૂકા અથવા પાનખર જેવા જંગલો જોવા મળતા હોય છે. વરસાદનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે, કાંટાળી વનસ્પતિ વધારે જોવા મળે છે. એરિડ ઝોન, શુષ્ક પ્રદેશ તરીકે ઓળખાતો આ ભાગ છે, તેને અનુલક્ષીને ગુજરાત અને રાજસ્થાનના વિસ્તાર માટે એક કાજરી, સેન્ટ્રલ ફોર એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેની સ્થાપના જોધપુર મુકામે 1972ની અંદર કરવામાં આવી. સામાન્ય રીતે ગુજરાત અને મોટેભાગે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોને તે આવરી લે છે. એ જ પ્રમાણે ભારતથી થોડે દૂર આવેલ નાના ટાપુઓને બનેલ આંદામાન અને નિકોબાર આઇસલેન્ડને અનુલક્ષીને પણ એક આંદામાન નિકોબાર સર્કલની સ્થાપના પોર્ટ બ્લેર મુકામે 1972ની અંદર કરવામાં આવી છે. જે દરિયાઈ વિસ્તારમાં નાના નાના ટાપુઓ આવેલા છે આ બધા પ્રદેશને તે આવરી લે છે અને ધાનેખારી મુકામે ત્યાં બોટનિકલ ગાર્ડનની સ્થાપના કરવામાં આવી છે. અત્યારે ઘણું બધું ચર્ચામાં રહેલ અરુણાચલ પ્રદેશ, કે જેમાં મોટેભાગે ભારતના ઉત્તરીય પૂર્વ ભાગની અંદર વિસ્તાર આવેલો છે, ચીન દેશની બોર્ડરની ભાગમાં આવેલ દેશ, કે જ્યાં ઈટાનગરની અંદર 1977ની અંદર એક અરુણાચલ પ્રદેશ સર્કલની સ્થાપના કરવામાં આવી છે. મોટેભાગે ત્યાં આર્બોરિયમ, મિત્રો જેમ આપણે બોટનિકલ ગાર્ડનનો ઉછેર કરીએ છીએ, વેલા ઉગાડતા હોય કે નાના છોડ હોય, પણ માત્ર વૃક્ષો ઉગાડી અને તમે જો બગીચો બનાવો તો એને આપણે આર્બોરિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી આર્બોરિયમની સ્થાપના એ જ્યાં સાંકી વ્યૂ ઈટાનગર મુકામે કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે ભૂટાન અથવા તો પશ્ચિમ બંગાળ કે અરુણાચલ પ્રદેશ અને નેપાળના જોડને ભાગતો ભાગ છે એક સિક્કિમ. મોટેભાગે ગંગટોકથી તમે બધા પરિચિત છો, હિમાલયનની ગિરિમાળાનો ત્યાં જોવા મળે છે. સિક્કિમ હિમાલયન સર્કલ જે ગંગટોક મુકામે 1979ની અંદર સ્થાપન કરવામાં આવ્યું છે. સિક્કિમ અને દાર્જિલિંગના કેટલાક જિલ્લા કે જે વેસ્ટ બેંગાલના રાજ્યમાં આવે છે એ વિસ્તાર